નમસ્કાર, જેડએસ ટીવી સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. જે સ્કૂલમાં માતા સફાઈ કર્મી હતા ત્યાં ચીફ ગેસ્ટ બન્યા એમએલએ, સીએમને હરાવ્યા હતા. થર્ડ એમ્પાયરની ભૂલ, આરસીબીને પડી ભારી, ખોટો નોબલ આપવાને કારણે 3 છક્કા પડી ગયા. ભાજપની 42 વર્ષની 2 બેઠકોથી લોકસભામાં 303 બેઠકો સુધીની સંઘર્ષમય સફર. યુપીમાં બુલડોઝર બાદ હવે ડાયનામાઇટથી એન્ટ્રી, સ્ટોકથી ઉડાડી દેવાશે ગુનેગારોના ઘર. ખર્ચો કરવામાં શાસક વિપક્ષ સરખા, તિજોરીનું તળિયું દેખાયું પણ 21 લાખની કાર લેશે. યુએસના રસ્તા પર મેડ ઇન ઇન્ડિયા લખેલું ગટરનું ઢાંકણું જોઈને ખુશ થઈ પ્રિયંકા. ડીઝલ પેટ્રોલના ભાવે સ્ટોકને બનાવી દીધો મલ્ટીબેગર, વર્ષમાં થયા ડબલ. રાજસ્થાન રોયલ સામે ધમાકેદાર જીત બાદ કોહલીએ ખેલાડીને કર્યું સેલ્યુટ. રાજકોટ જિલ્લાના ધોરાજીના યુવાને ધોરાજી ડેપ્યુટી કલેક્ટર મારફતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી પેટ્રોલ, ડીઝલ અને રાધન ગેસના સિલિન્ડર હપ્તેથી આપવા માંગ કરી છે. કેશોદના એમબી બોદાર આહિર સમાજ ખાતે નિદાન કેમ્પ યોજાયો. જામનગર ખાતે એસપીનો ચાર્જ પ્રેમસુખ ડેલુએ સંભાળ્યો. નબદા જિલ્લાના પોલીસ વડા હિમકરસિંહ તથા નાયબ પોલીસ વડા રાજેશ પરમારની બદલી થતા નબદા પોલીસે અનોખી વિદાય આપી. 2 વર્ષના લાંબા કોરોના કાળ બાદ વલ્લા, નબીરપુરા, બિલ્લા હજ, ઉમરા ટ્રાવેલ્સ ટૂર રમઝાનના પવિત્ર ઉમરા માટે મક્કા મદીના રવાના થઈ. ઉમરા જતા લોકોમાં ખુશીની અનેરી લહેર. નબદા જિલ્લામાં ભાજપનો 42મો સ્થાપના દિવસ ઉજવાયો. નબદામાં ગામ્ય વિસ્તારોમાં 24 કલાકના ઉભા ભજનોનો અનોખો પ્રારંભ. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષની ઉપસ્થિતિમાં 3 કાર્યક્રમ યોજાયા. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો જેડએસ ટીવી. માનું તેડું આત્મીય આમંત્રણ. શ્રી વહાણવટી તીર્થધામ વિકાસ સેવા ટ્રસ્ટ આયોજિત દિવ્ય વહાણવટી ધામમાં ભવ્યાતિ ભવ્ય નૂતન મંદિર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સર્વ ધર્મ પ્રેમી લોકોને જાહેર આમંત્રણ. પ્રારંભ વિક્રમ સંવત 2078, ચૈત્ર સુદ છઠ, તારીખ 7/4/2022 ગુરુવાર. પૂર્ણાહુતિ વિક્રમ સંવત 2078, ચૈત્ર સુદ 8, દુર્ગાષ્ટમી, તારીખ 9/4/2022 શનિવાર. ઉત્તર ગુજરાતની પાવન ભૂમિ એવા રામપુરા ગામની પાવન ધરા પર બિરાજમાન અને કોટી કોટી ભક્તોની અસીમ શ્રદ્ધા, ભક્તિની અખંડ જ્યોત સમા આદ્ય શક્તિ સ્વયં પ્રાગટ્ય ચૈતન્ય રાજરાજેશ્વરી શ્રી વહાણવટી માતાજીનું 400 વર્ષ પુરાણું ધામ આવેલ છે. માના ધામમાં ભવ્યાતિ ભવ્ય નૂતન મંદિરનું નિર્માણ અશ્વમેઘ પરિવાર ગાંધીનગર દ્વારા થયેલ છે.
માની અસીમ કૃપાથી નવનિર્મિત મંદિરમાં પ્રધાન દેવી શ્રી વહાણવટી માતાજી અને અન્ય દેવી દેવતાઓની મૂર્તિઓના દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન તારીખ 7-8-9 એપ્રિલ 2022 ના રોજ રાખેલ છે. નવનિર્મિત મંદિર વહાણવટી માતાજીની મૂર્તિ દાતા તથા મુખ્ય યજમાન શ્રી અસૌ કોકિલાબેન બાબુભાઈ પટેલ તથા બાબુભાઈ સોમાભાઈ પટેલ હસ્તે ડોક્ટર પરેશભાઈ પટેલ શૈલેષભાઈ પટેલ પરિવાર અશ્વમેઘ પરિવાર પોગલુ હાલ ગાંધીનગર પાવનકારી પ્રથમ દિવસ ચૈત્ર સુદ છઠ તારીખ 7-4-2022 ગુરુવાર મંગલ પ્રારંભ સવારે 6:30 કલાકે ગણપતિ પૂજન ગ્રહ શાંતિ પુણ્યાહુ વાંચન મંડપ માતૃકા પૂજન મંડપ પ્રવેશ અગ્નિ સ્થાપન સ્થાપિત દેવ પૂજન કુટીર હોમ સાન્ય પૂજન આરતી ભજન સંધ્યા શ્રી વહાણવટી તીર્થધામ વિકાસ સેવા ટ્રસ્ટ આયોજિત ભવ્યાતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહામહોત્સવ તારીખ 7-8-9 એપ્રિલ 2022 ના રોજ નું આયોજન કરેલ છે. આજુબાજુની 85 ગામના લોકો આ મહોત્સવનો લાભ લેશે અને આ મહોત્સવમાં મુખ્યમંત્રી શ્રી અને ગુજરાત સરકારનું અડધું કેબિનેટ ઉપસ્થિત રહેવાની એક અપેક્ષા છે. નાના નાના મંદિરમાંથી આ મોટું એક ધામ બની રહ્યું છે. મંગલકારી દ્વિતીય દિવસ ચૈત્ર સુદ સાતમ તારીખ 8-4-2022 શુક્રવાર પ્રાંત પૂજન સવારે 7 કલાકે જળયાત્રા નગરયાત્રા જળાધિવાસ મૂર્તિ સ્થાપન શિખર સ્થાપન મંદિર વાસ્તુ ધાન્યાધિવાસ વિવિધવાસ શાંતિ પૌષ્ટિક હોમ સાન્ય પૂજન થાળ આરતી ભવ્ય લોક ડાયરો રાત્રે 9 કલાકે ભવ્ય લોક ડાયરો તારીખ 8-4-2022 શુક્રવાર રાત્રે 9-2 કલાકે કલાકાર રાજવા ગઢવી. કલ્યાણકારી તૃતીય દિવસ ચૈત્ર સુદ આઠમ તારીખ 9-4-2022 શનિવાર પ્રાંત પૂજન સવારે 7 કલાકે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા સ્થિરોભો સ્થાપિત દેવ હોમ બલિદાન ક્ષમા યાચના વિજય મુહૂર્તમાં 12:39 કલાક પૂર્ણાહુતિ 2:14 કલાકે મહાઆરતી સાંજે 4 કલાકે મહોત્સવ સંપન્ન દર્શન મહાપ્રસાદ સવારે 11-1 કલાક સુધી. શ્રી વહાણવટી માતાજીના નવીન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શ્રી રામપુરા ગામ તાલુકો પ્રાંતિજ જિલ્લા સાબરકાંઠામાં ભવ્યથી અતિ ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને તેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 7-8-9 એપ્રિલના રોજ યોજાઈ રહેલું છે. આ મંદિર 5 ઈંટોમાંથી શરૂઆત થઈ અને બહુ મોટું જ મંદિર બની રહ્યું છે. આ મંદિરનું નિર્માણ બાબુભાઈ એસ પટેલ અશ્વમેઘ પરિવારે કર્યું છે અને આ સુંદર કાર્યક્રમનું આયોજન 7-8-9 એપ્રિલે થઈ રહ્યું છે. આપ સર્વે ભક્તોને મારી નમ્ર વિનંતી છે, આપ બધા જ આ પ્રતિષ્ઠામાં ભાગ લેવા માટે અવશ્ય પધારશો. જય માતાજી. સન્માન કાર્યક્રમ તારીખ 9-4-2022 શનિવારે સવારે 9-12 કલાકે અતિથિ વિશેષશ્રીઓ આમંત્રિત મહેમાનો દાતાશ્રીઓ મુખ્ય અતિથિ વિશેષ સમારંભના અધ્યક્ષશ્રી
गुजरात राज्य ना मुख्यमंत्री श्री माननीय श्री भूपेंद्र भाई पटेल, राज्यसभा ना सभ्य श्री, केंद्रीय मंत्री श्री पशुपालन ने डेरी माननीय श्री पुरुषोत्तम जी रूपाला, गुजरात राज्य ना पूर्व नायब मुख्यमंत्री श्री माननीय श्री नितिन भाई पटेल, गुजरात राज्य ना कैबिनेट मंत्री श्री कृषि पशुपालन गौ संवर्धन मंत्री माननीय श्री राघव जी पटेल, गुजरात राज्य कैबिनेट मंत्री श्री आरोग्य परिवार कल्याण तबीबी शिक्षा माननीय श्री ऋषिकेश पटेल, गुजरात राज्य कक्षाना मंत्री श्री अन्य नागरिक पुरवठो ने ग्राहक सुरक्षा नी बाबतो माननीय श्री गजेंद्र सिंह परमार, संसद सभ्य श्री साबरकांठा अरवल्ली माननीय श्री दीप सिंह जी राठौर, प्रमुख श्री उमिया माता जी उंजा, धारासभ्य श्री दसकोई माननीय श्री बाबूभाई जमनादास पटेल, साबरकांठा प्रमुख श्री भाजप माननीय श्री जेडी पटेल, हिम्मतनगर ना धारासभ्य श्री माननीय श्री राजेंद्र सिंह चावड़ा, इडर ना धारासभ्य श्री माननीय श्री हितू कनोडिया, माननीय श्री बाबूभाई एस पटेल, प्रमुख श्री वहाणवटी तीर्थधाम विसे ट्रस्ट अश्वमेघ परिवार, प्रातिश तालुकाना रामपुर गाम एवा प्रजापति परिवार में डाह्या भाई प्रजापति ना परिवार में वडीलो वखत थी वर्षो पुराना 400 वर्ष जूनू आ मंदिर आवेलू छे। एक घर मंदिर हतुं, जेम चार ईंटो मूकीने ज्यारे घरना सभ्यो एना माताजी ने पूजन विधि करता हता, एम करता करता माताजी ने वधु उपस्थित थता अने दर्शनार्थीओ दिवसे दिवसे ने आस्थानुं स्थान वधी गयुं, अने एम करता करता एक मंदिरनुं निर्माण थयुं एमना हस्तके। અને ત્યાર પછી આ સ્થાના અનુસંધાન પ્રમાણે માનીય શ્રી બાબુભાઈ પટેલશ્રી એને અમને માનું ખૂબ પ્રેરણાથી અમને એક માને અનેરો લાભ આપ્યો, અને જ્યારે આ મંદિરનું નિર્માણ કરવા માટે ભવ્યથી અતિ ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું, જ્યારે સાબરકોઠા આખું સમગ્ર 50-60 ગામ આવેલા છે એના હરિભક્તો ખૂબ મોટી સંખ્યાની અંદર દર્શને લાભ લેવા માટે ખૂબ અનેરો લાભ લઈ રહ્યા છે। અને આ મહોત્સવ નિમિત્તે 7-8-9-2022 ની અંદર અને આ મહોત્સવનો જાહેર આમંત્રણ આપીને સૌ હરિભક્તોને આનંદ થાય એવો મહોત્સવ છે, અને સૌ હરિભક્તો પધારશે એવા આ પરિવાર ડાહ્યાભાઈ પરિવારનો તમામ સભ્યો આપણને આમંત્રિત કર્યા છે, અને ગામના રામપુર ગામનો ખૂબ ભાવ અને ભક્તિથી અને ખભે ખભા મિલાવીને રામપુર ગામે રાત દિવસ કરીને આની અંદર જોડાયેલા છે। સમગ્ર પ્રજાપતિ સમાજમાંથી આગેવાનો અને યુવાનો સ્વયં તરીકે સેવાઓ આપવા માટે અવિરત છેલ્લા એક મહિનાથી ખડે પગે રહીને આ મહોત્સવને ખૂબ સુંદર બનાવવા માટે ભવ્ય આનંદ સાથે બધા જોડાયેલા છે। જય માતાજી। મહાપ્રસાદ તારીખ 9-4-2022 શનિવાર બપોરે 11 કલાકે રાસ ગરબા, તારીખ 9-4-2022 શનિવાર રાત્રે 8:30 કલાકે લોક ગાયિકા હિરલ રાવલ, પ્રતિષ્ઠા મહોત્સવના ભોજન પ્રસાદીના પુણ્યશાળી દાતાશ્રીઓ, પાવનકારી મંગલકારી પ્રથમ દ્વિતીય દિવસ ભોજનના દાતા, તારીખ 7-8-4-2022 ગુરુવાર તથા શુક્રવાર શ્રી ઘનશ્યામભાઈ ભાઈલાલભાઈ સુથાર હિંમતનગર, કલ્યાણકારી તૃતીય દિવસ ભોજનના દાતા, તારીખ 9-4-2022 શનિવાર શ્રી સંજયભાઈ જીતેન્દ્રભાઈ જહા અમદાવાદ, પ્રેરક શ્રી ડાહ્યાભાઈ એસ પ્રજાપતિ, સેવક શ્રી વહાણવટી ધામ રામપુરા,
श्री जितेंद्र गिरी गोस्वामी पुजारी श्री महानवटी धाम रामपुरा। निमंत्रक श्री महानवटी तीर्थ धाम विकास सेवा ट्रस्ट अश्वमेघ परिवार तथा रामपुरा ग्राम जनों ने सर्वे धर्म प्रेमी आत्मजनों पावन स्थल श्री महानवटी धाम मुपो रामपुरा आमोद्रा तालुको प्रांतिज जिलो साबरकांठा पिन कोड नंबर 383210। प्रांतिज तालुकाना रामपुरा आमोद्रा मुकामे भाणवटी माताजीनी प्रांत प्रतिष्ठा महोत्सवनी तड़ामार तैयारीओ चाली रही छे अने मां भाणवटीना पड़चा अपरंपार छे। एवुं कहेवाय छे के जगडूशानुं वहाण ताळ्युं त्यारथी मूर्तो हरसिद्धि माता कहेवाय छे, पण वहाण ताळ्या पछी भाणवटी कहेवાય છે। અને આ ભાણવટી માતાનું એક મંદિર ગઢિયા મુકામે આવેલું છે કપડવંત તાલુકાની અંદર, અને આ કોયલા ડુંગરવાળી માતા કહેવાય છે, એને વીર વિક્રમ રાજાએ પણ પૂજા કરેલી છે। આ ડાયાભાઈ પ્રજાપતિના વડીલોએ આ માતાને મૂળ ખત્રી પરિવાર તરફથી પાસેથી લાવેલા છે, અને જ્યારે ગામની અંદર લાવવાની થયેલી ત્યારે ગામના અલગ અલગ કોમના હતા કે ભાઈ આ માતા આપણે લાવ્યા છીએ પણ બેસાડવી કયો, ત્યારે એવો પ્રશ્ન થયેલો કે ભાઈ આપણે ખીચડીવાળી માતાના સ્થળે બેસાડીએ, અને ત્યારથી આ ખીચડીવાળી માતા તરીકે આ માતા ઓળખાય છે। અને એની વાયકા છેક સુધી પહોંચેલી છે, જુદા જુદા પ્રાંતમાંથી પ્રદેશમાંથી આજુબાજુના ગામ લોકો અને મોટાભાગના પ્રજાની માતાની અંદર આસ્થા રહેલી છે। માતા આજે પણ આપણા કામ કરી બતાવે છે, જગ જાહેર છે। દાયાભાઈને પણ આનો અનુભવ નાનપણની અંદર થઈ ગયેલો છે, અને એમને પણ માતાજીએ જ બચાવેલા છે, એટલે માતાજીના પડતા છે 7-8-9 તારીખે માતાજીની પ્રતિષ્ઠા થઈ રહી છે, અને અશ્વમેઘ પરિવાર ગામ લોકો અને આજુબાજુની પ્રજા પણ તન મન ધનથી સહયોગ આપી રહી છે, અને આ મંદિરની પૂર્ણાહુતિ થઈ રહી છે ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યો પણ પધારવાના છે, અને ગામ લોકો આ માટે તનતોડ મહેનત કરી રહ્યા છે અને આ કાર્યક્રમને સફળ બનાવી રહ્યા છે। આ બધી માતાજીની કૃપા સિવાય બીજું કંઈ જ નથી। જય માતાજી। શ્રી વહાણવટી માતાજી ધામ પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય તૈયારીઓ રામપુરા ગામ તાલુકા પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠામાં થઈ રહી છે। આ મંદિરની વાત કરીએ તો વર્ષો પહેલાં પ્રજાપતિ દાદા એક ખીજરાના ઝાડ નીચે દીવો કરી અને માતાજીની આરાધના કરતા હતા। એ સમયે અમદાવાદના એક ખત્રી માલની હેરફેર કરવા માટે અહીંથી જતો હતો। એ વખતે માતાજી અને આ ખત્રી સાથે મુલાકાત થઈ, અને ત્યારબાદ એક દિવસ એવું બન્યું કે અહીંથી ગૌ ઉડારી અને ખત્રી અમદાવાદ લઈ જતો હતો। એ વખતે આ પ્રજાપતિ દાદાએ એ ગૌઓ અહીંયા ઉતાર્યા હતા, અને જ્યારે ખત્રીને ખબર પડી ગૌ અહીંયા કોણ ઉતારી, માત્ર માત્ર પ્રજાપતિ દાદા જ ઉતારી શકે તેમ છે, એ અહીંયા આવ્યો અને પછી આ ખીજરાના ઝાડ નીચે, આમ તો ખીજડીવાળી માતાજી કહેવાય, પણ એ વખતે ડાહ્યાભાઈ પ્રજાપતિ કે જ્યારે એ નાના હતા ત્યારે એ બીમાર પડ્યા, અને બીમાર પડી અને ખૂબ જ દવાઓ કરી છતાં તે સાજા ન થયા, અને ત્યારે માતાજી પોતાના શરીરમાં પ્રવેશ કરી અને જણાય કે હું વહાણવટી માતાજી ખીજડીવાળી મા તરીકે ઓળખાઉં છું, આજ પછી બધા જ દુઃખો હું તમામ લોકોને મુક્ત કરીશ, અને જે મારી સેવા કરશે એ તમામને હું પરચા પૂરીશ। એ પછી નાના મંદિરમાંથી આજ પ્રાંતિજ તાલુકાનું એવું કહેવાય કે આખા તાલુકાની આખા જિલ્લાનું સૌથી મોટું મંદિર જો કંઈ બની રહ્યું હોય તો રામપુરા ગામમાં બની ગયું છે। એ સિવાય આજુબાજુના રાજ્યો જેવા કે રાજસ્થાન, મહારાષ્ટ્ર અને પડોશી જે રાજ્યો છે એ રાજ્યોમાંથી પણ યાત્રિકો અહીંયા દર્શનાર્થે આવે છે। આમ આ હરસિદ્ધિ માતા એટલે કૃષ્ણ ભગવાનની કુળદેવી કહેવાય, અને એ જ હરસિદ્ધિ માતા જે વહાણવટી જગડુશાનું વાહન તાર્યું એ જ નામે વહાણવટી પાડવામાં આવ્યું છે। આ અતિ ભવ્ય મંદિરમાં રાજ્યના મંત્રીશ્રીઓ મુખ્યમંત્રીશ્રી આવવાના હોય, ખૂબ જ ભવ્ય પ્રોગ્રામ થવાનો હોય, આપ સર્વે તમામ જ્ઞાતિના તમામ ભક્તો મંદિરે આ યજ્ઞમાં ભાગ લેવા માટે પધારશો એવી હું પ્રજાપતિ પરિવાર એટલે કે વહાણવટી પરિવાર વતી આપ સૌને નમ્ર અરજ કરું, અપીલ કરું છું કે આપ સર્વે આ પ્રસંગમાં પધારી અમારા આ પ્રસંગને દીપાવશો। જય માતા દી।
પેલેસ રસ સેન્ટર ધમાકેદાર ગરમીની સાથે સાથે અમો પ્રાંતિજ શહેરમાં શિવ પેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે। प्योर हाइजेनिक ऑर्गेनिक ताजो अने शुद्ध शेरीनो रस मात्र ने मात्र शिव पेलेस रस सेंटर पर मळशे। साबरकांठा जिल्ला मां सौप्रथम सुगरकेन हाइजेनिक ऑर्गेनिक शेरीनो प्योर रस प्रांतिज शिव पेलेस खाते मळशे। हवे बरफ थी छुटकारो अने बरफ थी थती बीमारियों थी पण छुटकारो। शेरीनो ताजो अने हाइजेनिक ऑर्गेनिक शुद्ध रस पीवो मात्र ने मात्र शिव पेलेस खाते। हाल चाली रहेली कोरोनानी महामारीमां हाइजेनिक ऑर्गेनिक सुगरकेन प्योर शेरडीनो ताजो रस शरीर माटे खूब ज शेर लाभदायक। सुगरकेन हाइजेनिक ऑर्गेनिक शेरडीनो रस आपना अने आपना बाळको परिवारना स्वास्थ्य माटे हितावह। शुभ प्रसंगो माटे केरीनो रस, शेरडीनो रस, श्रीखंड, मठो, बासुंदीना ओर्डर माटे संपर्क करो शिव पेलेस रस सेंटर नो। प्रेम अने विश्वास नो अतूट बंधन शिव पेलेस रस सेंटर। थर्ड शिव पेलेस रस सेंटर निर्माण कॉम्प्लेक्स एप्रोच रोड एचडीएफसी बैंक नी सामे प्रांतिज जिल्लो साबरकांठा। अमारो कॉन्टेक्ट नंबर छे 9163-5204।